Namaste everyone, this is Harsha Ramaiah live at 5, and as I promised that every Sunday I bring in a parent jo small wonders ke bare mein baat karte hain, jinko small wonders ki activities kaisi lagti hai, bachon ki activities kaisi lagti hai, un sab ke bare mein hum baat karte hain. So today on this panel I have a wonderful mom, bahut achhi ladki hamare playhouse ki jiska naam hai Dhatri, to unki mummy ko main invite kar rahi hu, Miss Rucha Pandya. Hi ma'am. Hello ma'am. Kem cho ma'am? Good evening. Bas majha ma. Wow. Kem cho ma'am? Ekdam fine. First of all ma'am, thank you so much ke tame aa show par aavo cho ane amari sathe aaje vaatchit karva mate tame ha paadi, etle thank you so much on behalf of Small Wonders. Thank you ma'am for inviting me. So ma'am, let's start. Mare khas to e puchhu che ke let me know something about Dhatri. કે ધાત્રીનો નેચર કેવો છે, હાઉ ઓલ્ડ ઇઝ શી, અરે થોડું એના વિશે મને જણાવો મેમ, ધેન વી વિલ કેરી ફોરવર્ડ ધ ઇન્ટરવ્યુ. ઓકે, ધાત્રી અત્યારે ઓલમોસ્ટ 5th ઓગસ્ટના 3 યર્સ કમ્પ્લીટ થશે, અને શી ઇઝ વેરી ટોકેટિવ, એને મોડું બોલવાનું શીખી, પણ અત્યારે આમ એટલી બધી વાત બધા સાથે કરે છે એટલે આમ આપણને એમ થાય કે ધાત્રી સ્ટોપ ઇટ ફોર સમ મોર મિનિટ્સ. પહેલા એમ થતું ક્યારે બોલશે, બટ શી સ્પીક સો મચ. એને સોશિયલી બહુ ગમે છે કે ઘણા બધા માણસો હોય તો શી લવ ધેટ, અને એની સામે કેવી રીતે રિએક્ટ કરવું, આવું કરાય નો કરાય, શી અન્ડરસ્ટેન્ડ ઇન આઈઝ થી આપણે કોન્ટેક્ટ રાખીને એને કહીએ ને તો શી અન્ડરસ્ટેન્ડ લાઈક દેટ ઓલ્સો. અને બીજી વસ્તુ શી સ્પિરિચ્યુઅલ, કે હું પૂજા કરવા બેસું તો એ તરત આવી જાય, દાદી બેસે પૂજા કરવા તો તરત દોડીને જશે, લેટ્સ ડુ દાદી પૂજા એમ. એટલે એવી રીતે બહુ મળતાવળી છે એમ, કોઈ કોઈ જાય ઘરમાંથી એને ન ગમે, અને કોઈ દિવસ કકડાટ નહીં કે એને પરાણે ઉઠાડી હોય, કોઈ વાર આપણે ક્યાંય જવું હોય કાં તો એને ટાઈમ ટુ ટાઈમ જયારે સ્કૂલ શરૂ હતી ત્યારે એને ઉઠાડવાનું થોડુંક મુશ્કેલ થતું, તો શી ગેટ્સ અપ એમ, કોઈ દિવસ આમ રડવા બેસું એવું કાંઈ જ નહીં એમ. ખાલી એક એનું મેઇન કે સ્ટમક ટમી શુડ બી ફૂલ એન્ડ સ્લીપ શુડ બી પ્રોપર, એટલે બસ એવરીથિંગ. વન્ડરફુલ વન્ડરફુલ મેમ. ધાત્રી એક જ ચાઇલ્ડ છે તમારે કે બીજું ચાઇલ્ડ છે? ના, એક જ ચાઇલ્ડ. રાઈટ, એટલે નોર્મલી કેવું હોય કે ગર્લ્સ વાતોડી બહુ જ હોય, આ ધાત્રી નહીં પણ નોર્મલી આપણે જોઈએ ને બધી ગર્લ્સની વાતો એટલી બધી, જ્યારે ન બોલતા હોય ને પ્લે હાઉસમાં. હું હંમેશા મારા ઇન્ટરવ્યુમાં કહું કે પ્લે હાઉસમાં જ્યારે પેરેન્ટ્સ એડમિશન લેવા આવે ને તો એમ કે મેમ આ બોલતું નથી, એટલે હું કહું કે મને 3 મહિના આપો પછી તમે જ મને કહેવા આવશો કે મેમ આને ચૂપ થવાની કોઈ દવા છે. એટલે બહુ જ સરસ મેમ. બીજું મારે થોડું એ જાણવું છે કે જે અત્યારની જે સિચ્યુએશન છે, જે પેન્ડેમિક ચાલી રહ્યું છે, એમાં ધાત્રીને ઘરની અંદર રાખવા કેટલાક સ્ટ્રગલ થાય છે કે કેટલું ચેલેન્જિંગ છે? કેમ કે બાળકોને નોર્મલી કેવું હોય કે ઘરની અંદર 24 કલાક પુરાઈ જાય એવું એ લોકોને ફિલિંગ થાય, તો હાઉ ઇઝ ધાત્રી રિએક્ટિંગ ટુ ધેટ? આમ તો શું છે કે આઈ એમ ઇન અ જોઈન્ટ ફેમિલી, એટલે મારા સિસ્ટર ઇન લો, મારા મધર ઇન લો અને ફાધર ઇન લો એટલા બધા સપોર્ટિવ છે, એનો ટાઈમ આખો દિવસ ક્યાં સ્પેન્ડ થાય છે એ મને પણ નથી ખબર હોતી ઘણી વાર, કે લ્યો રાત પડી ગઈ, લ્યો સાંજ પડી ગઈ એવું થાય છે. કેમ કે એક તો એક્ટિવિટીઝ હમણાં જે સ્ટાર્ટ થઈ છે આપણે સ્મોલ વન્ડર્સ માંથી, એ પણ બહુ જ સરસ રીતે કરે છે, એને એવું નથી કે નથી ગમતું. કોક વાર એનું આમ એ બોલતી હોય તો વિડીયો શૂટ કરું તો શી ડોન્ટ લાઈક દેટ, કે મારે નથી મમ્મી પ્લીઝ સ્ટોપ ધ કેમેરા એમ, કે નહીં મમ્મી ફોટો નહીં પાડે એમ, તો એ બધું વ્યવસ્થિત કરે છે. કોઈ વાર એને થાય કે મમ્મી આટો આટો પપ્પા આટો, એટલે કોઈ વાર એને બહાર જવાનું મન થાય પણ એને ડાયવર્ટ કરીએ તો શી ડાયવર્ટ ઇટ્સ વેરી ગુડ એમ, ડાયવર્ટ થઈ જાય છે. એટલે આમ બહુ અઘરું નથી પડતું, પણ કોક વાર એમ થઈ જાય કે છોકરાઓને આમ એવું લાગતું હશે કે આખો દિવસ ઘરમાં આ રૂમ છે આ રૂમ છે આ રૂમ. સાચી વાત છે, અને ઘણી વખત ઘણા બીજા પેરેન્ટ્સ જોડે બી મારે વાત થઈ ને તો થોડા છોકરાઓ ક્યારેક ટેન્ટ્રમેટિક થઈ જાય છે આ વસ્તુને લઈને, બીકોઝ બાળકોને બાળકો નથી મળતા, જેમાં સ્પેસિફિકલી જોઈન્ટ ફેમિલી હોય છે ને થોડો ઓછો પ્રોબ્લેમ થાય છે, પણ જે ન્યુક્લિયર ફેમિલીઝમાં જે લોકો છે ને એ લોકોના છોકરાઓને કોઈ મળતું જ નથી, આખો દિવસ એ જ બે ચહેરા જોવાના, અને પેરેન્ટ્સ બી કેટલું એન્ટરટેન કરી શકે બાળકને, ધેર ઇઝ ધ લિમિટ એમ, બીકોઝ છોકરાઓ છોકરાઓ જોડે જે રીતે રમતા હોય એ રીતે આપણે ના રમી શકીએ, ને રમી શકીએ તો ઇટ ઇઝ અ ફોર અ વેરી લિટલ વાઇલ એમ. ઓકે,
બીજું મારે એ જાણવું છે કે ધાત્રીને કઈ ટાઈપના મતલબ રમવું ગમે, કઈ ટાઈપના ટોયઝ થી કે કઈ ટાઈપની ગેમ્સ એને રમવી ગમે? હા, મેઇન એનો જો ઇલેક્ટ્રોનિક ટોયઝ માં વાત કરું તો એને ટોકેટિવ ટોમ, ટોકિંગ ટોમ, એ એને બહુ ગમે છે કે કોઈ એની જેવું કોક રિપીટ કરે, શી રિપીટ ધેટ. પછી ફોનમાં એને સ્નેપચેટ બહુ ગમે છે, વોઇસ ચેન્જ થાય એટલે શી લાઇક ધેટ. પછી સેકન્ડલી બીજા બધા પઝલ્સ બહુ એને ગમે છે, પઝલ્સ જોઈન કરવી. એને મોબાઈલમાં બી જ્યારે સ્ટીમ નો ટાઈમ હોય ત્યારે જોતી હોય ત્યારે પણ એને એ પઝલ્સ ને એવું જ ગેમ રમે એને વધારે. પછી સ્કૂલની જે બધી એક્ટિવિટીઝ છે એ રેગ્યુલર એને વધારે, એમાં પેઇન્ટિંગ બહુ ગમે છે, થમ પેઇન્ટિંગ થી ફિંગર પેઇન્ટિંગ, પછી બ્રશ થી કરવું. ક્રેયોન્સમાં થોડુંક નથી કરતી, પણ એઝ યુ ટોલ્ડ કે ઇટ્સ ઓનલી ફોર અ ગ્રીપ, ઇટ્સ નોટ ફોર ફિલિંગ ધ કલર્સ ઇન ધ પિક્ચર. એટલે એ થોડુંક એને નથી ગમતું, પણ ચોક હોય કે કોઈ ઇન્ક પેન હોય તો દેટ શી લાઈક, ક્રેયોન્સ કરતા વધારે પકડવી, વધારે ટાઈમ પકડવો, એ એને ગમે છે. અને વધારે બીજા સોફ્ટ ટોયઝમાં વેરી લિટલ ટાઈમ સ્પેન્ડ કરે છે, બહુ બહુ નથી કરતી. રાઈટ રાઈટ. મારે એ જાણવું છે કે લાઈક સ્મોલ વન્ડર્સ ની જે બધી એક્ટિવિટીઝ આવી રહી છે, હાઉ ડુ યુ ફાઇન્ડ ધોઝ એક્ટિવિટીઝ, કે આર ધે હેલ્પફુલ? વેરી વેરી હેલ્પફુલ, કેમ કે આપણે જે કરાવતા હોઈએ કે ઘરમાં બધા જે પાસે બેસીને જે કરતી હોય કાં તો સ્ક્રીન ટાઈમ કરતી, પણ પછી બીજા ટાઈમમાં કરાવું શું છોકરા પાસે? એટલે ઇટ્સ વેરી વેરી હેલ્પફુલ. અને એક એક જે તમે સ્ટાર્ટિંગમાં તમે કીધેલું, બીકોઝ આઈ એમ અ ન્યુ મોમ, કઈ રીતે છોકરાઓને ગાઈડ કરવું કે મેક અ પ્લેસ ફોર એક્ટિવિટી, એટલે મેં એવી રીતે બનાવ્યું છે અને એવી રીતે ત્યાં બેસીને બધું કરે છે. એટલે ઇન ધ નોટ આખા દિવસમાં ગમે ત્યારે, એવું નોટ અ ફિક્સ ટાઈમ, બટ શી ડૂઝ ધેટ ટાઈમ. અને ઇટ્સ વેરી હેલ્પફુલ કે રોજ ઉઠીને આપણે કઈ એક્ટિવિટી લાવી, ઓનલી પેઇન્ટિંગ ને બ્રશ, તો પછી તો એક દિવસમાં બેસીને આખી બુક કમ્પ્લીટ કરી નાખે. અને બીજી રીતે પાછું રાઈટ રાઈટ પણ બહુ બહુ મસ્ત એક્ટિવિટીઝ છે, આઈડિયાઝ ને કેવી રીતે એનું, કેમ કે પ્રોપર એજ પ્રોપર એક્ટિવિટી, વી ડોન્ટ નો ધ એક્ટિવિટી, આપણે જનરલ એક્ટિવિટીઝ વી નો ધેટ, કે આપણને સ્કૂલમાં નાના હતા તો કેવું કરાવતા, એન્ડ વી સી ઇન ધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ, તો આપણને એમ થાય કે એમાં જોઈન કંઈક કરાવીએ, પણ એટ ધ પ્રોપર એજ દેટ યુ આર ગાઈડિંગ. વન્ડરફુલ. એટલે તમે એ બહુ સરસ કીધું મેમ, મને ગમ્યું કે પ્રોપર એજ. એટલે આમાં મારો જે નેક્સ્ટ પ્રશ્ન છે એવો છે કે ઘણી બધી વખત લોકો એવું માનતા હોય કે કદાચ આપણે પ્લે સ્કૂલ નહીં કરાવડાવીએ કે એકાદ વર્ષ સ્કીપ કરાવી દઈએ તો ચાલે, હવે જો આ એક્ટિવિટીઝ જે અમે સ્કૂલમાં કરાવતા હતા હવે એ મેં ઘરે આપી છે કરાવવાની, એટલે તમને એવું લાગે કે કદાચ જો આ એક્ટિવિટીઝ, આ જે એક્ટિવિટીઝ અમે આપી છે કે કોઈએ પણ આપી હોય, પ્લાન્ડ એજ એપ્રોપ્રિએટ એક્ટિવિટીઝ બાળકને ન મળે તો એના ડેવલપમેન્ટમાં કઈ ફરક પડે? ડેવલપમેન્ટમાં ફરક પડે કે નહીં, તો જેમ મોટું થાય, મારી ફ્રોમ માય વ્યૂ કે એ મોટું થાય ત્યારે વધારે ખ્યાલ આવે, કે સ્કૂલિંગમાં જાય એટ ધેટ ટાઈમ ધે ગીવ ધ ગ્રેડ કે આ છોકરાઓને કેટલું ડેવલપમેન્ટ છે આ કેટલું, પણ થોડુંક એવું કહે કે વિઝન ન આવે કે અત્યારે કરવું શું. તો કાર્ટૂન્સ જોતા હોય યુઝ્યુઅલી ટીવીમાં, તો કોઈ પણ શોઝ જોતા હોય તો દે કોપી ધેટ, રાઈટ, ઈ કાર્ટૂન વાળું કેરેક્ટર દેટ ઇઝ ઓફ 5 યર્સ ઓર 6 યર્સ ઓર 7 યર્સ, એન્ડ શી ઇઝ ઓનલી 3 યર્સ ઓલ્ડ. શી ડોન્ટ નો ધેટ આ એજે મારે શું કરવું જોઈએ, એટ ધેટ પ્રોપર ગાઈડન્સ ઇઝ ગેટિંગ ફ્રોમ યુ, રાઈટ, આ એજે યુ શુડ શી શુડ ડુ ધીસ મચ, કે બહુ એને લોડ પણ ન લાગે અને ઓલું પણ ન લાગે. રાઈટ, કરેક્ટ, વેરી સ્મૂથલી, વેરી. અને મારે એ પ્રશ્ન પૂછવો છે કે જે આ બધી આ એજની જે ફાઇન મોટરની એક્ટિવિટીઝ જે કરાવડાવીએ છીએ, ફોર એક્ઝામ્પલ કે એ લોકોના મસલ્સ ડેવલપ કરવાની, એ જો એ ટાઈમે એ બાળકને ન મળે તો તમને એ ડિફરન્સ એમ લાગે કે કદાચ આ એક્ટિવિટીઝ હું સ્કીપ કરી દઉં, એના ફાઇન મોટર્સને ન ડેવલપ થવા દઉં અને એક વર્ષનો ગેપ પાડી દઉં, તો એ કરેલી એક્ટિવિટી અને ન કરેલી એક્ટિવિટીમાં તમને લાગે ચેન્જ બાળકમાં, કદાચ રાત્રી આ બધી વસ્તુ ન કરી હોય? હા, ઓબ્વિયસલી મેમ, ઓબ્વિયસલી. એટલે જો જેને કરેલી એક્ટિવિટી અને ન કરેલી ને બેને સાથે ઉભા રાખીએ તો એનો ડિફરન્સ આવે ને આવે ને આવે જ આવે, જલ્દી કરી લે. જેને કરેલું છે તો ઈ એ જે દેટ હી ઓર શી નોઝ કે આઈ નો ધીસ, અને એને થોડું વાર લાગે, એટલે આવે વાર લાગે.
રાઈટ, એટલે મારે ખાસ જવાબ એટલા માટે જ મેં પૂછ્યો, બીકોઝ ઘણી બધી વખત પેરેન્ટ્સ એવું કહેતા હોય કે 2 વર્ષના છોકરાને શું કરાવો તમે સ્કૂલમાં, એબીસી જ કરાવો ને, પોયમ્સ જ કરાવો. પણ હવે જ્યારે એક્ટિવિટીઝ અમે ઘરે આપીએ છીએ તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇવન પેરેન્ટ્સ આર અન્ડરસ્ટેન્ડિંગ કે આ બધી નાની નાની એક્ટિવિટી છે. એ જો કહેવા જાઉં છું, હાવ યુ આર હેન્ડલિંગ ધેટ ઇન ધ સ્કૂલ એન્ડ નાઉ વી હેવ ટુ હેન્ડલ ધેટ ઇન અવર હાઉસ. પણ મેમ એમાં ઇટ્સ ડિફિકલ્ટ, પણ હું તમને કહીશ, હું સ્કૂલમાં કદાચ 50-100 છોકરાઓને સંભાળી શકું, પણ મારું બી ઘરમાં એક છે ને નથી સંભાળાતું. ઓ મેમ, એટલે વેન ઇટ કમ્સ ટુ બીકમિંગ અ મોમ, ઇટ ઇઝ સેમ એવરીવેર, એટલે ઇટ્સ નથિંગ ન્યૂ. પણ છોકરાઓનું કેવું હોય, વેન દે આર ઇન સ્કૂલ ને, તો બીજા બાળકોની સાથે અને ટીચર એક થર્ડ પર્સન થઈ જાય, એટલે એનું ઇન્સ્ટ્રક્શન સાંભળવા, એટલે મારી પાસે કદાચ એ એક્ટિવિટી કરે તો કેટલા લાડ કરે, કેટલી વાર મારે એની પાછળ દોડવું પડે, પણ ટીચર કરાવે તો ચલો એવરીવન ઓપન યોર બેગ, એટલે બધા બેગ ખોલે, બીકોઝ અધર્સ આર ડુઇંગ, એટલે ઈ ઘણું સહેલું થઈ જાય. એટલે જે એક્ટિવિટીઝની હું વાત કરતી હતી ને કે પેરેન્ટ્સના મગજમાં એક ભ્રમ હોય કે એકાદ વર્ષ સ્કૂલમાં નહીં જાય તો એબીસી 1 2 3 કલર્સ એને આવડે છે, પણ એના સિવાય આજે હું સિમ્પલ એક્ટિવિટી વાત કરું કે રોલિંગ અનરોલિંગ નેપકિન, બી એક્ટિવિટીમાં કંઈ જ નથી, પણ એનાથી જે ડેવલપમેન્ટ છે, જે એક સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ છે, એમાં ચોક્કસથી બાળકમાં ફરક પડી જાય. ધાત્રીને મેઇન કઈ એક્ટિવિટીઝ ગમે છે સ્મોલ વન્ડર્સની? એને વોશ ધ કાર, પછી રનિંગ, જેને સ્પોર્ટ, જે આઉટ, એને આઉટડોર એક્ટિવિટી વધારે ગમે છે. પછી બેકવર્ડ રનિંગ, એક એવું હતું આપણું, એક બેકવર્ડ વોકિંગ, યસ, બેકવર્ડ વોકિંગ કરવાનું, એ પછી રનિંગ ફાસ્ટ એ કરવાનું, પછી બોલ કેચિંગ વિથ ધ ફેમિલી, ફેમિલી હેપી આવર્સ, એને ઈ ગમે છે. પછી પેઇન્ટિંગ, હું જે તમે વર્કશીટ્સ આપો છો એવરી ઓલ્ટરનેટ ડેઝ, કે ન્યુ ન્યુ કંઈક હોય, ઓબ્જેક્ટ હોય, કાંઈ પણ જગ હતો, પછી ફ્લાવર હતું, તો ઈ એને બહુ ગમે છે કરવું. પછી મેમને મોબાઈલ પર જોવા બહુ ગમે છે કે મમ્મી મેમ નો વિડીયો કરો ને, મેમ નો વિડીયો કરો. એટલે ઈ જ કહું કે અમે લોકો જયારે પ્લાન કરતા હતા ને, ત્યારે ઘણા બધા ઓપ્શન્સ હતા, જયારે આ હોમ સ્કૂલિંગ પ્લાન કરતા હતા, કે આપણે એવું કરીએ કે ક્યાં તો આપણે ઝૂમ મીટિંગ કરીએ, ક્યાં તો આપણે ગૂગલ મીટિંગ કરીએ, જેની અંદર છોકરાઓ દરરોજ મેમ ને જોવે. પણ મારે જયારે પ્લાનિંગ કરવું હતું ને, મારા મગજમાં એક વસ્તુ બહુ એવી હતી કે અધરવાઇઝ ઓલસો છોકરાઓ પાસે સ્ક્રીન ટાઈમ ઘણો બધો છે, અને આ એજના છોકરાઓ કઈ 30 મિનિટ કે 15 મિનિટ એક જગ્યાએ બેસીને કરે એ પોસિબલ જ નથી થવાનું. એટલે પછી અમારા ટીચર્સ ની બધાની મીટિંગ કરીને ધેન વી નેરોડ ડાઉન કે આપણે એવું કરીએ, આપણે વિડીયો બનાવીને આપી દઈએ, સો ધેટ વેનેવર ધ ચાઇલ્ડ ફીલ્સ એન્ડ વેનેવર ઇટ ઇઝ કન્વીનિયન્ટ ફોર ધ મોમ, ધે કેન પ્લે એન્ડ ધે કેન સી ઇટ. સચ અ શોર્ટ વિડીયો કે હાર્ડલી ઇટ મેક્સ એની ડિફરન્સ ઇફ ધ ચાઇલ્ડ વોચિસ ઇટ 2 to 3 times ઓલ્સો. પણ વી ટ્રાય ટુ કવર અપ એવરીથિંગ. એટલે મને એકાદ બે પેરેન્ટ્સે એ પણ ફીડબેક આપ્યો કે મેમ તમે ટોયલેટ રાઉન્ડ લીધો છે ને, અમને બહુ જ ગમ્યું, બીકોઝ ઇટ ઇઝ અ ચેલેન્જ ટોયલેટમાં મોકલવું. આઈ વુડ લાઈક ટુ સે ધેટ. અને હું ધાત્રીને કહું ને, ધાત્રી વેર વી ગો ફોર પી બાથરૂમ, તો એ પેલા કમ્બોર્ડમાં નહોતી કરતી. પછી પછી સ્કૂલનું જેમ આવ્યું શેડ્યુલ, ધાત્રી ટોયલેટ રાઉન્ડ, ઓ યસ મમ્મી ટોયલેટ રાઉન્ડ, એટલે શી નોઝ વેર કે એ ત્યાં સ્કૂલમાં કરતી હશે. સ્ટોરી ટેલિંગ જે તમે મેમ કહો છો, એને સ્ટોરી ટેલિંગ, તો આઈ ટેલ સ્ટોરીઝ મેની ટાઈમ્સ વેન શી ટ્રાઇંગ ટુ સ્લીપ, તો એને સ્ટોરી કહું તો થર્સ્ટી ક્રોની એને કહેતી હતી, તો શી રીમેમ, પછી ફોક્સ ની મેં એને કહેવાની ટ્રાય કરી, તો શી નરેટેડ હરસેલ્ફ, એક્શન કરીને કીધું, એટલે આઈ વોઝ જસ્ટ ઓબ્ઝર્વિંગ હર કે ઈ વોટ શી ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ મી. તો એને મને એવી રીતે આમ જમ્પ કરીને એક્શન બતાવી કે ફોક્સ આવી રીતે ગ્રેપ્સ હતી અને જમ્પ કર્યું, એટલે શી રીમેમ્બર સ્કૂલ ટાઈમ. એમ કે નવેમ્બરમાં એ જોઈન કર્યું એને લાસ્ટ યર, અને લોકડાઉન માર્ચમાં આવી ગયું, એનું એન્યુઅલ ડે પણ ડાન્સ પરફોર્મ કરતા હતા, એ ન થઈ શકે, મને નથી ખબર. પણ બાળકોનું કેવું હોય, વેન દે હેવ દેર મૂડ, દે વિલ સ્ટાર્ટ પ્લેઇંગ ધોઝ થિંગ્સ, જેમાં સ્ટોરી ની તમે એમ કહો ને, ટીચરે આજે કઈ સ્ટોરી કીધી મને કે, તો એ ધરાહાર નહીં કે, પણ એ રમતું હોય ને ત્યારે એના મગજમાં આવે અને ત્યારે એ બોલવા લાગે, યા તમે એને કંઈક એવું ઇન્સ્ટિગેટ કરો તો એ બોલવા લાગે. એટલે બાળકનું એવું હોય કે ઓબ્ઝર્વેશન સ્ટ્રોંગ હોય, પણ ઘણી વાર એનું એક્સપ્રેશન ન હોય, કારણ કે તો એ મૂડી હોય
અને આપણે જે વસ્તુ પૂછીએ ત્યારે તો એને કેવી જ ન હોય, એટલે એ તો એક વસ્તુ છે જ લોકોની. અને જે આ સ્ટોરીઝની હું તમને વાત કરું ને, એ ઘણી બધી વખત મેં એવું માર્ક કર્યું છે અને હું એ વસ્તુને એન્કરેજ પણ કરું પેરેન્ટ્સને કે બાળકો સાથે આખા દિવસમાં એક વાર તો એટલીસ્ટ સ્ટોરી ટાઈમ હોવો જ જોઈએ જ્યારે યુ ટેલ સ્ટોરીઝ, બીકોઝ એનાથી છે ને બાળકોની ક્રિએટિવિટી અને ઇમેજિનેશન બહુ ડેવલપ થાય. એટલે જેમાં થર્સ્ટી ક્રોની મેં તમને વાત કરી ને, એમ એક પેરેન્ટ્સે મને ફીડબેક આપ્યો કે મેં એને સ્ટોરી કીધી, પછી જ્યારે મેં એને કેવા કીધી ને, એને આખી નવી જ સ્ટોરી મને કીધી જેની અંદર ઈ ક્રોથ સિવાય બીજું કાંઈ કોમન નહોતું. એટલે મને કે મેમ મને રોંગ સ્ટોરી કીધી, પણ મેં કીધું તમે ઈ રોંગ ઉપર નો કોન્સન્ટ્રેટ કરો, તમે ઈ જોવો કે એને નવી કેટલી વસ્તુ ઇમેજિન કરીને ક્રિએટ કરી. એટલે હું આ માધ્યમથી આઈ વિલ રિક્વેસ્ટ ધ પેરેન્ટ્સ ઓલ્સો કે અગર બાળક ઈ સ્ટોરીને ઈ રીતે નથી કેતું, ડોન્ટ ટેક ઇટ એઝ અ રોંગ સ્ટોરી. Allow children to create. કારણ કે એ લોકોના મગજમાં ઘણું બધું ચાલતું હોય. એટલે જેમ કે ચિલ્ડ્રન ઘણીવાર કલર કરતા હોય, અમારા સ્કૂલમાં પણ તો અમે ઓબ્જેક્ટ આપીએ એપલ, તો એ ટાઈમે એને બ્લુ કલરથી જ એપલ કરવો હોય. એટલે હું ઘણીવાર પેરેન્ટ્સને એ રિક્વેસ્ટ કરું કે ધેટ ટાઈમ ડોન્ટ ટ્રાય ટુ ટીચ એપલ ઇઝ રેડ ઇન કલર, બીકોઝ વી આર સ્ટોપિંગ દેર ક્રિએટિવિટી. એટલે લેટ દેમ યુઝ એની શેડ ઓફ કલર વિચ દે લાઈક. એટ ધેટ ટાઈમ થિંક કે આ કલરિંગ એક્ટિવિટી છે, આ કઈ કોન્સેપ્ટ એક્ટિવિટી નથી. એટલે ઘણું બધું આવું થતું હોય. બીજું મારે એ પૂછવું છે મેમ કે આમ આપણે જો કહીએ ટેન્ટ્રમ્સ, અગર ધાત્રીને ક્યારે પણ ટેન્ટ્રમ્સ કરતા હોય ધાત્રી, તો તમે કેવી રીતે હેન્ડલ કરો એને? એને ઘણી વાર આવે છે, એવરી ડે ઓલમોસ્ટ. તો ત્યારે હું આપણને એવું કોઈક વાર એવું છે બની ગયેલું છે કે સામે આપણેથી ગુસ્સો થઈ જાય કે પપ્પાથી, એટલે એના ફાધરથી પણ એને ગુસ્સો આવી જાય. But every time I try to control myself and speak to her very politely, in a low tone. When I talk to her in a low tone, she exactly at that time stop it. Tantrum mein kya vayu jai ne, ye khabar at na pada. પણ આ બહુ જ સારી ટીપ છે, બહુ જ સારી ટીપ છે મેમ. કેમ કે એ ટાઈમે બાળક જેટલું રેજમાં હોય ને ત્યારે આપણે થોડા સ્લો રહીએ ને તો કનેક્ટ વધારે થઈ શકે. આપણે રાડો પડી એટલે ડબલ રાડો પડે. એટલે બહુ જ સરસ ટીપ તમે આપી, બહુ જ સરસ. એકદમ લો એન્ડથી સાવ લો ટોનમાં બોલીએ ને એટલે તરત શી ફોગેટ ધેટ ઓર જસ્ટ સ્ટોપ ધેટ એક્ટિવિટી કે જેનાથી એને ટેન્ટ્રમ તોફાન થતું હોય કે કાંઈ પણ થતું હોય. તો રાઈટ રાઈટ. અને આમ આમ ધાત્રી રડવાનું કેવું છે એનું? આમ રોઈને વસ્તુ માંગે ને એવું ખરું? હા હા, જીદ છે એનું, થોડી જીદ છે. પણ મેં પેલા કીધું ને, એ ડાયવર્ટ જલ્દી થઈ જાય છે, એટલે બહુ સારું છે. બહુ સારું છે કે કોઈ પણ વસ્તુ માટે એને જીદ કરવી હોય કે ના મારે અત્યારે આ જ કરવું છે, આ જ કરવું છે, તો કઈક એને. પણ એને એવું છે કે વેન વી ટોક ટુ હર વેરી એન્થુઝિયાસ્ટિક, એટલે આપણે એનર્જીથી એની સાથે વાત કરીએ ને તો એ આપણી સાથે ડબલ એનર્જીથી વાત કરે. ઓકે, કમ ઓન કે લેટ્સ ડુ ઈટ એવરી ટાઈમ શી ઇઝ રેડી. એટલે આજના સેશનમાં મેમ તમે ત્રણ ટીપ બહુ સરસ આપી. આ પેરેન્ટિંગ સેશન ભલે નથી પણ તો બી હું કહીશ કે એક તો તમે આ લો ટોન ની વાત કરી, એક તમે આ ડાયવર્ટ ની વાત કરી કે ડાયવર્ટ, કારણ કે ઘણી વાર છે ને પેરેન્ટ્સને ડાયવર્ઝન જ નથી આવડતું. એટલે જો ડાયવર્ટ કરે ને તો ટેન્ટ્રમ્સ ઘણા કંટ્રોલ થાય. આઈ હેવ લર્ન ફ્રોમ માય મધર ઇન લો. ઓકે, શી ટેલ્સ એવરી ટાઈમ કે ડાયવર્ટ ધ ચાઇલ્ડ કે આપણે બીજી જગ્યાએ નાખશું તો શી વિલ ફોરગેટ ધેટ. એક્ઝેક્ટલી. અને હું પણ આ ટેકનિક બહુ જ અપનાવું, બીકોઝ મારી ડોટરનું બી એવું જ છે કે ટેન્ટ્રમ થ્રો કરે એટલે ઇફ યુ ડાયવર્ટ, તમને હું મારા હસબન્ડને પણ ઈચ્છ કહું કે જો તમને એને ડાયવર્ટ કરતા આવડશે ને તો પ્રોબ્લેમ રહેશે જ નહીં. એટલે પેરેન્ટ્સ જેટલા બી આજે આપણને સાંભળી રહ્યા છે ને, એ લોકોને ટેન્ટ્રમ્સનો જો ઇશ્યુ હોય ને તો આ ડાયવર્ઝન બહુ જ કામ કરે છે. અને ત્રીજી વસ્તુ જે તમે કીધી મને બહુ જ ગમી, એન્થુઝિયાસ્ટિકલી બાળકો સાથે વાત કરો. કારણ કે આપણે જેટલું કરશું ને એનાથી ડબલ ઈ એનર્જેટિકલી અને એન્થુઝિયાસ્ટિકલી આપણને આપશે. એક્ઝેક્ટલી. પછી આપણને નવાઈ લાગશે કે આ આપણે આટલી બધી એનર્જી લાવી ક્યાંથી. ના, બહુ જ સરસ, બહુ જ વન્ડરફુલ મેમ, વન્ડરફુલ. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરવાની અને આ સેશનમાં ઘણી સરસ. આઈ એમ શ્યોર કે તમે જે ટિપ્સ આપી છે એ પેરેન્ટ્સને ગમશે પણ. બિફોર વી લીવ, બીજું કઈ તમારે જો આપણા પેરેન્ટ્સને કઈ કહેવું હોય, કઈ સ્મોલ વન્ડર્સ નું કઈ તમારે કહેવું હોય તો યુ આર ફ્રી ટુ ટેલ મેમ, પ્લીઝ. યસ મેમ, શ્યોર. એક તો પહેલી વાત કે સ્મોલ વન્ડર્સ ને આઈ એમ થેન્કફુલ ટુ સો મચ કે આટલું લોકડાઉન નું અત્યારે જે આપણે બહુ ખરાબ સમય જે આપણે પાસ ઓન કરી રહ્યા છે ઓલ ઓવર ધ વર્લ્ડ,
અત્યારે આટલું સપોર્ટિવ બધા ચિલ્ડ્રન માટે, સ્પેશિયલી ફોર ધ પ્રી સ્કૂલર, કે જે ટોડલર માંથી બહાર નીકળીને અત્યારે જે આવ્યા છે. અને ભલે પેરેન્ટ બધા અત્યારે ક્વેશ્ચન માર્ક હશે કે વેન વિલ ચાઇલ્ડ ગો ટુ ધ સ્કૂલ ઓર લર્ન એનીથિંગ, પણ હું એવું માનું છું અત્યારે કે જે અત્યારે ઘરમાં ટાઈમ મળ્યો છે એન્ડ હાઉસ એન્ડ ધ નેચર ઇઝ સેલ્ફ ઇનફ ટુ ગેટ ધ લર્નિંગ ટુ ધ ચાઇલ્ડ. છોકરાઓ પ્રકૃતિ નેચર માંથી બહુ જ, એટલે બહુ જ શીખે છે જો એને એમાં નાખીએ તો. અને ઘરની એક્ટિવિટીઝ એક બીજું, કે છોકરાઓ એમ આપણે કે નાનો છે, હજી બોલતો નથી, હજી સાંભળતો નથી, બટ દે આર વોચિંગ અસ, દે આર વોચિંગ અસ એન્ડ દે વિલ પરફોર્મ વન ઓર ધ અનધર ડે. જે આપણે જે આપણને જે જોઈ રહ્યા છે એ એકવાર એક પરફોર્મ કરશે. બીજી વસ્તુ તમારી, તમારા તરફથી કહીશ મેમ, એ ટુ ઝેડ પેરેન્ટિંગ જે તમે 2-3 દિવસ પહેલા વિડીયો મૂકેલો, એમાંથી મને બે લેટર્સ બહુ ગમે છે, આઈ અને કે. દેટ ઇઝ આઈ ફોર ઇન્વોલ્વમેન્ટ એન્ડ કે ફોર કીપિંગ પ્રોમિસિસ. ઇન્વોલ્વમેન્ટ ટુ ધ ચાઇલ્ડ વિથ અ પોઝિટિવ એટીટ્યુડ, કે કોઈ પણ ચાઇલ્ડ ઇઝ અ ચાઇલ્ડ, ઘરના મેમ્બર કે એવરી પેરેન્ટ્સ ઓર ધ નેબરર્સ ઓર ધ ફેમિલી મેમ્બર્સ, દે શુડ ઇન્વોલ્વ વિથ અ ચાઇલ્ડ ઇન અ પોઝિટિવ એટીટ્યુડ. જો ઇન્વોલ્વમેન્ટ છોકરાઓ સાથે હોય ને તો દે વિલ નેવર ફીલ લેસ, વિથ લેસ એનર્જી ઓર રેસ્ટલેસનેસ ઓર એનીથિંગ. દે વિલ બી એવરી ટાઈમ હેપી એન્ડ વી વિલ ઓલ્સો બી હેપી. દેટ થિંગ. સેકન્ડ થિંગ, કીપિંગ પ્રોમિસિસ, કે ઘણા પેરેન્ટ્સ એમ કે ડાયવર્ટ કરવા માટે કેવું પડતું હોય છે કે હું તને ચાલ અહીંયા પછી લઈ જઈશ, કે આ તને ટોય પછી અપાવીશ. બટ મારી મારી ફ્રોમ માય વ્યૂ, કે ભલે નાનું છોકરું હોય પણ એને પ્રોમિસ આપો તો સાચી આપો, અને સાચે પાથ ઉપર એને એ રીતનું પ્રોમિસ આપો કે વન ડે એને ખબર પડે કે ધીસ ઇઝ પ્રોમિસ ગીવન બાય માય પેરેન્ટ્સ ઓર ધ ફેમિલી મેમ્બર્સ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આઈ વિલ એન્ડ વિથ ધીસ બાય અ કોટ ફ્રોમ ડોક્ટર ઝ્યુસ. સમટાઇમ્સ યુ વિલ નેવર નો ધ વેલ્યુ ઓફ અ મુમેન્ટ અન્ટિલ ઇટ બીકમ્સ અ મેમરી. Wow, so wonderful. Live with a child in this lockdown. Whoever are having children at their home, they are a happy house, happy family. Wonderful. And thank you, Small Wonders, for inviting me. Thank you, ma'am. I would love that vaccination jaldi aavi jaye. Jaldi aave. Ane pachi je chhokraone mokalvanu, ane from my view, badha parents no alag alag view hoy. From my view, કે પછી છોકરાઓને મોકલીએ અને વિથ અ સેફટી. એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ, થેન્ક યુ. ખરેખર મને ઘણી બધી વખત, હું એટલે જ પેરેન્ટ્સને હંમેશા ઇન્વાઇટ કરું, બીકોઝ અમસ્તા આપણે જો પેરેન્ટિંગ એક્સપર્ટ પાસેથી એડવાઇસ લઈએ ને તો એ બહુ થિયરેટિકલ હોય, પણ અગર એક મોમ જેની પાસે એ એજનું બાળક છે, જો એની પાસેથી હું ટીપ લઉં ને તો એ ઘરગથ્થુ ટીપ અને વર્કેબલ ટીપ હશે, જેવી કે તમે આપી. અને ઘણી બધી તમે આજના સેશનમાં એવી ટીપ્સ આપી કે જે આઈ એમ શ્યોર કે બધા બીજા પેરેન્ટ્સને, કારણ કે જે તમે ફેસ કરો છો, જે હું ફેસ કરું છું, એ બીજા પણ ફેસ કરે જ છે. બટ એવરી વન યુ નો ડઝ નોટ હેવ એન આઈડિયા કે કેવી રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું. એટલે બહુ જ સરસ તમે આજે વાતો કરી અમારી સાથે મેમ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. બાય મેમ, બાય મેમ.